જય ગણપતિ બાપા હેલો ફ્રેન્ડ્સ લકી ઈડીયુ ફોર ચેનલમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે ભારતના પદાધિકારીઓ વિશેની વાત કરવાના છીએ તો સૌથી પહેલાં ભારતના રાષ્ટ્રપતિ એટલે કે સર્વોચ્ચ સેનાપતિ જે છે રામનાથ કોવિંદ ચૌદમાં છે જે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ જે તેરમાં છે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ રાજ્યસભાના વિપક્ષના નેતા તરીકે છે મલ્લિકાર્જુન ખડકે વડાપ્રધાન અને નીતિ પંચના અધ્યક્ષ નરેન્દ્ર મોદી જે ચૌદમાં છે ખાસ મિત્રો યાદ રાખજો ચૌદમાં છે અને રાષ્ટ્રપતિ પણ ચૌદમાં છે અને ઉપરાષ્ટ્રપતિ તેરમાં છે નીતિ પંચના ઉપાધ્યક્ષ છે રાજીવકુમાર નીતિ પંચના સી છે અમિતાભ કાંત નીતિ પંચના કાયમી સભ્યોમાં વિકે સારસ્વત વિનોદ પોલ અને રમેશ ચંદ્ર છે નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્યો છે રાજનાથસિંહ નિર્મલા સીતારમણ અમિત શાહ નરેન્દ્રસિંહ તોમર નીતિ વિશેષ આમંત્રિત સભ્યોમાં છે નીતિન ગડકરી પિયુષ ગોયલ થાવરચંદ ગેહલોત રમેશ પોખરીયાલ લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકરની વાત કરીએ તો તે છે ઓમ બિરલા જે રાજસ્થાનના છે લોકસભાના ઉપાધ્યક્ષની વાત કરીએ તો તે પદ ખાલી છે અત્યારે તે પદ પર કોઈની પણ વરણી કરવામાં આવેલી નથી લોકસભાના મહાસચિવ કુમાર સિંઘ લોકસભાના સત્તા પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદી સત્તરમી લોકસભાના પ્રોટેમ સ્પીકર વિરેન્દ્ર કુમાર છે જે મધ્યપ્રદેશના ત્રિકમગઢના સાંસદ સભ્યશ્રી છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આરવી રમણા જે અડતાલીસમાં છે સીએજી એટલે કે કંપ્રોલર એન્ડ ઓડિટર જનરલ ગિરિશંદ્ર મુમુ ચૌદમાં છે એટર્ની જનરલ કે કે વેણુગોપાલ સોલિસિટર જનરલ તુષાર મહેતા આગળ વાત કરીએ ભૂમિદળના અધ્યક્ષ તો તે છે મનોજ મુકુંદ નરવલે દિવસ છે જાન્યુઆરી જાન્યુઆરી એટલે કે આર્મી દિવસ છે તેઓના પિતાનું નામ છે સ્ટ્રીગેર લોરેન્સ ભૂમિદળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેઓનો હોદ્દો છે જનરલનો હવાઈ દળના સેનાધ્યક્ષ વાત કરીએ તો તે છે રાકેશ કુમાર ભદૌરિયા દિવસ છે આઠ ઓક્ટોમ્બર એરફોર્સ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે આઠ ઓક્ટોમ્બર ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ ભૂમિદળના સેનાધ્યક્ષ એટલે કે આર્મી દિવસ પંદર જાન્યુઆરી એરફોર્સ દિવસ આઠ ઓક્ટોમ્બર અને નેવી દિવસ ચાર ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે હવાઈ દળના પિતા સુબ્રતો મુખર્જી છે હોદ્દો છે એર ચીફ માર્શલનો નૌકાદળના સેનાધ્યક્ષની વાત કરીએ તો તે છે કરમબીર સિંહ દિવસ છે ચાર ડિસેમ્બર નેવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે પિતા છે છત્રપતિ શિવાજી મહારાજ નૌકાદળના પિતા તરીકે ઓળખવામાં આવે છે હોદ્દો છે એડમિરલ ભારતના સીડીએસ એટલે કે જનરલ બિપિન રાવત ત્રણેય સેનાના એક મુખ્ય પ્રમુખ હોય તે છે જનરલ બિપિન રાવત ભારતીય સેનાના ઉપપ્રમુખ છે ચંડી મોહતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તે છે અજીત ડોભાલ એનએસએ મહિલા આયોગના અધ્યક્ષ છે મમતા શર્મા ગૃહ સચિવ છે અજય કુમાર બલ્લા ગૃહમંત્રી છે અમિત શાહ નાણાં સચિવ છે ટીવી સોમનાથન નાણાં મંત્રી એટલે કે જે નાણાં મંત્રી હોય મંત્રી પદ છે નિર્મલા સીતારમણ પાસે નાણાં પંચના અધ્યક્ષ છે એન કે સિંહ હાલમાં મિત્રો પંદરમું નાણા પંચ ચાલી રહ્યું છે સુનીત શર્મા તેની સ્થાપના માર્ચ ઓગણીસો ના રોજ દિલ્હી ખાતે કરવામાં આવી હતી રેલવે બોર્ડ રેલવે મંત્રી છે હાલના અશ્વિની વૈષ્ણવ બીજેપીના અધ્યક્ષ છે જેપી નડ્ડા રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે સોનિયા ગાંધી ભારતીય યુવા કોંગ્રેસના નવા અધ્યક્ષ બીવી શ્રીનાવસ છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્નર છે શક્તિકાંત દાસ પચીસમાં ગવર્નર છે આરબીઆઈના એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે દિનેશ કુમાર ખારા એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઈઓ પદે છે રામ મોહન રાવ ભારતીય મુખ્ય સૂચના આયુક્ત યશવર્ધન સિન્હા પાસે છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે ડૉક્ટર જયલાલ આગળ વાત કરીએ તો આઈસીસી બીસીસીઆઈ તમે નામ તો સાંભળ્યું જ હશે તો આજે જાણીએ કે આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે ગ્રેગ બાર્ડલે તેની સ્થાપના પંદર જૂન ઓગણીસો ને નવના રોજ તેનું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે BCCI એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના CEO છે હેમાંગ અમીન બીસીસીઆઈના લોકપાલ છે ડીકે કે જૈન બીસીસીઆઈની રાષ્ટ્રીય ચયન સમિતિના અધ્યક્ષ છે ચેતન શર્મા ઇસરો એટલે કે જેવી રીતે અમેરિકામાં નાસો છે તેવી જ રીતે આપણે અહીંયા ઇન્ડિયામાં સ્પેસ માટે ઈસરોની સ્થાપના કરવામાં આવેલી છે જે સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ પંદર ઓગસ્ટ ઓગણીસો ને રોજ કરવામાં આવી હતી તેના અત્યારના હાલના અધ્યક્ષ છે કે શિવન એટલે કે કૈલાસ વદીવુ સિવન પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તેનો મોટો છે માનવ જાતિની સેવામાં અંતરિક્ષનું પ્રદાન તેની શાખા મુખ્ય પાંચ છે અને તેના હાલના અધ્યક્ષ છે કે સિવન ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ મિત્રો આ ડીઆરડીઓનું પૂછાણું હતું એકવાર એક્ઝામમાં પણ તો ખાસ યાદ રાખજો ડીઆરડીઓના વર્તમાન અધ્યક્ષ છે જી સતીશ રેડ્ડી તેનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના ઓગણીસો ને ના રોજ કરવામાં આવી હતી તેનું હેડક્વાર્ટર છે ન્યૂ દિલ્હી એનએસસી એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પૂર્વ આઈપીએસ છે પાકિસ્તાનમાં જાસૂસી કરનાર રિયલ લાઈફમાં જેમ્સ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે સીઆઈએસએફના મહાનિર્દેશક છે સુબોધકુમાર જયસ્વાલ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફ તેની સ્થાપના ઓગણીસો ને ઓગણસિત્તેરના રોજ થઈ હતી જેનું હેડક્વાર્ટર્સ દિલ્હી ખાતે આવેલું છે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થાના અધ્યક્ષ નવીન અગ્રવાલ જેની સ્થાપના બે હજાર પાંચમાં થઈ હતી દિલ્હી ખાતે આગળ વાત કરીએ તો સી ના મહાનિરીક્ષક છે પી એસ રાનીપસિંહ સી મહાનિર્દેશક છે કુલદીપસિંહ ખાસ યાદ રાખજો મહાનિરીક્ષક અને મહાનિર્દેશક અલગ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ આર ના એનસીસીના મહાનિર્દેશક છે તરુણ નેશનલ ક્રેડેટ કોપ હોકી ઇન્ડિયાના અધ્યક્ષ છે જ્ઞાનેન્દ્રો નિગોબામ એટલે કે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ છે મિનેશ શાહ જેનું હેડક્વાર્ટર આણંદ ખાતે આવેલું છે એલ ના અધ્યક્ષ છે એમ આર કુમાર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ એલઆઈસીનું પૂરું નામ છે યુપીએસસી એટલે કે સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશી છે યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેની સ્થાપના એક ઓક્ટોમ્બર ઓગણીસો છવ્વીસ ના રોજ થઈ હતી તેનું હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે એસએસસી એટલે કે કર્મચારી ચયન આયોગના અધ્યક્ષ બુજરાજ શર્મા સ્ટાફ સિલેક્શન કમિશન તેની સ્થાપના ઓગણીસો ને પંચોતેરના રોજ દિલ્હી ખાતે થઈ હતી એસ ઇ ના અધ્યક્ષ અજય ત્યાગી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ છે એનએસઈ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ ગરીશચંદ્ર ચતુર્વેદી છે બીએસએફના મહાનિર્દેશક છે રાકેશ આસ્થાના બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ તેની સ્થાપના ઓગણીસો પાસઠમાં દિલ્હી ખાતે થઈ હતી ભારતીય સોફ્ટબોલમાં સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ નિતલ નારંગ મણિપુરની છે જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ છે સડક સુરક્ષા સંગઠનના મહાનિર્દેશક રાજીવ ચૌધરી છે આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળ બે હજાર એકવીસ ભારતીય બંધારણના અનુચ્છેદ ચુમ્મોતેર પ્રમાણે રાષ્ટ્રપતિને મદદ અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હશે જેના અધ્યક્ષ વડાપ્રધાન હશે એકાણુંમો બંધારણીય સુધારો બે હજાર ત્રણ મુજબ વડાપ્રધાન સહિત મંત્રી પરિષદની કુલ સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ નહીં હોય વર્તમાન કેન્દ્રીય કેબિનેટમાં એક પ્રધાનમંત્રી ત્રીસ કેબિનેટ મંત્રી બે રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને ચાલીસ રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે કેન્દ્રીય કેબિનેટમાં કુલ અગિયાર મહિલા મંત્રીઓ જેમાં બે મહિલા કેબિનેટ કક્ષાની મંત્રીઓ છે નિર્મલા સીતારમણ તે નાણાં મંત્રી છે અને સ્મૃતિ ઈરાની જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે મંત્રી પરિષદમાં કુલ ત્રણ પ્રકારના મંત્રીઓ હોય છે કેબિનેટ મંત્રી સ્વતંત્ર હવાલો રાજ્યકક્ષા અને રાજ્યકક્ષાના મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાત વર્ષમાં અત્યારનું જે કેબિનેટ છે તે સૌથી મોટું કેબિનેટ છે કુલ તેતાલીસ મંત્રીઓએ શપથ લીધા જેમાંથી કેબિનેટ મંત્રી અને રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ મંડળ બે હજાર એકવીસ તેમાં એકત્રીસ મંત્રીઓ છે પ્રધાનમંત્રી સહિતના જેમાં વાત કરીએ તો પરમાણુ ઉર્જા પેન્શન એમઓપી ઓપીડીઓ મંત્રી છે નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ છે વિદેશ મંત્રી એસ જયશંકર છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ છે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે ખેલ મંત્રી અનુરાગસિંહ ઠાકુર છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર છે સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા કાયદો અને ન્યાય કાનૂન મંત્રી કિરણ રિજ્જુ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ છે મહિલા અને બાળ વિકાસ સ્મૃતિ ઈરાની છે પંચાયતી રાજના મંત્રી છે ગિરિરાજ સિંહ પર્યાવરણ અને રોજગાર મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ આદિવાસી કલ્યાણ મંત્રી છે અર્જુન મુંડા નાગરિક ઉડ્ડયન મંત્રી છે જ્યોતિરાય એમ સિંધિયા માર્ગ પરિવહન મંત્રી છે નીતિન જયરામ ગડકરી બંદર જહાજ આયુષ મંત્રી છે સર્વાનંદ સોનોવાલ લઘુમતી સમુદાય અસંબંધિત મુખ્તાર અબ્બાસ નકવી ઊર્જા મંત્રી છે રાજકુમાર સિંહ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ આવાસ અને શહેરી મંત્રી છે હરદીપસિંહ પુરી મત્સ્ય પાલન પશુપાલન ડેરી મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા જળશક્તિ મંત્રાલય ગજેન્દ્રસિંહ શેખાવત સ્ટીલ મંત્રાલય રામચંદ્ર પ્રસાદ લઘુ અને મધ્યમ ઉદ્યોગો નારાયણ રાણે ભારે ઉદ્યોગો મહેન્દ્રનાથ પાંડે સાંસ્કૃતિક પર્યટન મંત્રી છે જી કિશન રેડ્ડી સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિરેન્દ્રસિંહ

વિરોધ પક્ષના નેતા છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે વિક્રમનાથ પચીસમાં ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથ છે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ચૂંટણી કમિશનર છે સંજય પ્રસાદ ચૂંટણી અધિકારી છે અનુપમ આનંદ મુખ્ય માહિતી કમિશનર છે દિલીપ ઠક્કર એડવોકેટ જનરલ છે કમલ ત્રિવેદી એડિશનલ એડવોકેટ જનરલ છે પી કે ઝાની અનુપમ આનંદ જે ચૂંટણી અધિકારી છે તે બિહારના બે હજારની બેન્ચના આઈએએસ ફેડરના અધિકારી છે ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ આશીષ ભાટિયા મુખ્ય સચિવ છે અનિલ મુકીમ ભાજપ પ્રદેશ પ્રમુખ એટલે કે શાસક પક્ષ સી આર પાટીલ જે નવસારીના સાંસદ છે જે હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ પદે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ ખાલી છે નવું ના આવે ત્યાં સુધી અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે છે માનવ આયોગના અધ્યક્ષ રવિકુમાર ત્રિપાઠી નાણાં પંચના અધ્યક્ષ ભરત ગરીવાલા જે ત્રીજા નાણાં પંચના અધ્યક્ષ છે લોકાયુક્ત જસ્ટિસ રાજેશ શુક્લા ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર છે ઇલા ભટ્ટ જે કુલપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કુલ નાયક તરીકે છે વાઇસ ચાન્સેલર શ્રી રાજેન્દ્ર ખીમાણી જે સોળમાં છે વાઇસ ચાન્સેલર તરીકે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે હિમાંશુ પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ છે વિષ્ણુ પંડ્યા ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ છે પ્રકાશ શાહ ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે દિનેશ દાસા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે છે આશિષ વોરા અને જેના સચિવ છે પીડી પલસાણા વિધાનસભાના મુખ્ય દંડક છે પંકજભાઈ દેસાઈ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર છે બી એન નવલવાલા મુખ્યમંત્રીના અંગત સચિવ છે અશ્વિની કુમાર ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર છે સંગીતા સિંહ અમૂલ ડેરીના એમડી તરીકે છે રૂપેન્દ્રસિંહ સોઢી અને બનાસ ડેરીના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન છે ભાવાભાઈ અમદાવાદના મેયર તરીકે છે કિરીટભાઈ પરમાર અને સુરતના મેયર છે હેમાલી બોગાવાલા સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન છે નરેન્દ્ર મોદી આગળ વાત કરીએ ભારત રાજ્યોના મુખ્યમંત્રીઓ વિશે ગુજરાતના વિજયભાઈ રૂપાણી આંધ્રપ્રદેશના વાય એસ જગનમોહન રેડ્ડી આસામના હિમાંતા બિસ્વા શર્મા બિહારના કુમાર અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ છત્તીસગઢના ભૂપેશ બાઘેલ દિલ્હીના અરવિંદ કેજરીવાલ ગોવાના પ્રમોદ સાવંત હરિયાણાના મનોહરલાલ હિમાચલ પ્રદેશના જયરામ ઠાકુર ઝારખંડના હેમંત સોરેન કર્ણાટકના બી એસ યેદીયુરપ્પા જેણે હાલમાં જ રાજીનામું આપ્યું છે કેરળના પિંદરાય વિજયન મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે મણિપુરના એન બિરેનસિંહ મેઘાલયના સંઘમાં મિઝોરમના પુ જોરમથંગા નાગાલેન્ડના નાઇફિયુ રિયો ઓડિશાના નવીન પટનાયક પુડુચ્ચેરીના એન રંગસ્વામી પંજાબના કેપ્ટન અમરિન્દરસિંહ રાજસ્થાનના અશોક ગેહલોત સિક્કિમના પીએસ ગોલે તમિલનાડુના એમ કે સ્ટાલિન તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ ત્રિપુરાના બિપ્લવ કુમાર દેબ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના પુષ્કરસિંહ ધામી જે મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાસ યાદ રાખજો કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે આગળ વાત કરીએ નવા રાજ્યપાલ જે હમણાંના નિમાયેલા છે તેમની મિઝોરમના રાજ્યપાલ હરિબાબુ કમ્બમપતિ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ જે ગુજરાતના છે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્રનાથ વિશ્વનાથ અલંકર ગોવાના રાજ્યપાલ તરીકે પી એસ શ્રીધરન પિલ્લઈ ત્રિપુરાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય ઝારખંડના રાજ્યપાલ રમેશ બેસ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રે મિત્રો આવી હેન્ડ રાઇટિંગની પાંચસોથી પણ વધારે પોસ્ટ જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામ જોઈન કરી શકો છો અમારી ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય ને આવું એક્ઝામને લગતું કોઈપણ મટીરિયલ મેળવવા માગતા હોય તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બટન ઓન કરી દેજો જેથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ તમારા સુધી મળી રહે થેન્ક યુ